એશિયાની ફર્સ્ટ ગણાતી મહેસાણા દૂધસાગર ડેરીની આજે સામાન્ય સભામાં ડેરીના સભ્ય એવા મોગજીભાઈ દેસાઈ ઉપર જીવલેણ હુમલો થયો છે. હાલમાં એ હોસ્પિટલાઇઝ છે. કહેવાય છે કે તેમની હાલત હાલમાં ગંભીર છે. તેમના જ નજીકના જે વિપુલભાઈના સમર્થક અને મોગજીભાઈના સમર્થકો છે, આપણે એમની સાથે વાત કરીએ કે મોગજીભાઈને કેવા સંજોગો ઊભા થયા હતા, તેમને કેવી રીતે બચાવી લેવામાં અને હાલમાં એમની તબિયતની કેવી હાલત છે. આપનું શું કહેવું છે કે આજે જે હુમલો થયો એમના ઉપરથી બાબતે આપનું શું કહેવું છે? આજે જે હુમલો થયો, મારે વિશે એવું કહેવું છે કે એમનું ચોખ્ખું પ્રી પ્લાનિંગ હતું કે મોગજીભાઈને મારી નાખવાનું પ્લાનિંગ જ હતું. અને એમને મોગજીભાઈને ઉતારીને અંદર લઈ જવાનો પણ પ્રયત્ન કર્યો. તમે અંદર આવો અને એવું કીધું કે અંદર હોત તો એમ તે બહાર કોઈ દેખાના અને એમને ચોકણે મારવાના જ હતા. એવું ફ્રી પ્લાનિંગ જ હતું કે મોગજીભાઈને મારી નાખવા. એ તો જો ફાયરિંગ ના કર્યું હોત તો ના બચી શકો, એવું મારું સ્પષ્ટ માનવું છે. મોગજીભાઈને મારી નાખવા માટેનું પૂર્ણ પ્લાનિંગ હોવાનું તેમના સમર્થકો કહી રહ્યા છે. ત્યારે આપનું નામ શું છે? વિકે ચૌધરી. હા, તો વિકેભાઈ આપ શું કહેવું છે આપનું આ બાબતે? આની અંદર એક દૂધસાગર ડેરીની સાધારણ સભા હતી. સાધારણ સભાની અંદર જે મુખ્ય પશુપાલકોના પ્રશ્નો અંગે મોગજીભાઈ ચર્ચા કરવાના હતા એ ચોક્કસ હતું, કે જેથી કરીને જે પાવડર માટેનું પ્લાનિંગ બની રહ્યા છે એનું પણ એક જે ખોટો ખર્ચો કરે એના માટેનું હતું. પછી જે વચ્ચે બટરની જે ચોરી કરવામાં આવી, એ બટરની ચોરી શા માટે કરવામાં આવી એવી એક સાધારણ સભાની અંદર એમનો પ્રશ્ન ઉઠાવવાનો પ્રયત્ન હતો. પણ તેમ છતાં આ બધું જો ન ઉપાડવામાં આવે, કોઈ પશુપાલકો સુધી આ સાચી વાત ન પહોંચે એના માટે મોગજીભાઈને અંદર જવા માટેનો પ્રયત્ન ન કરવા દીધો. છેવટે મોગજીભાઈ ઉપર જીવલેણ હુમલો કરવામાં આવ્યો અને એ જીવલેણ હુમલો જો પોતાના સ્વબચાવ માટે જો હર્ષદભાઈએ આ પ્લાનિંગ ન કર્યું હોત અને જો કદાચ એને હવામાં ફાયરિંગ ન કરી હોત તો આજે હું કહી શકું કે મોગજીભાઈનો જીવ 100% ખતરાની અંદર હતો. કહેવાય છે કે આજની સામાન્ય સભામાં મોગજીભાઈ અનેક મુદ્દાને લઈને વિરોધ કરવાના હતા, તો એને લઈને આ હુમલો થયો હોવાનું કહેવાય રહ્યું છે. ત્યારે આપનું નામ શું છે? અશોક. હા અશોકભાઈ, શું કહેવું છે આપનું આજે હુમલો થયો એ બાબતે? આ હુમલો એક કાવતરું હતું કે મોગજીભાઈને નીચે ઉતારીને ચાલવાનું કહ્યું, જે પગે ચાલી પણ નથી શકતા. વાઇસ ચેરમેન હતા, જે કર્મચારી હતા એમને પોતાને ખબર છે કે ચાલી નથી શકતા, છતાં પણ નીચે ઉતારી અને ચાલવાનું કહ્યું કે ખરેખર એક પ્લાનિંગ જ હતું એમને મારવા માટેનું. અને જે મોગજીભાઈ અત્યાર સુધી જે પ્રશ્નો ઉપસ્થિત કર્યા કે ભાઈ માખણ ચોરી છે, પાવડર પ્લાન્ટના 250 કરોડનો પ્લાન્ટ નાખવાની વાત છે, કે દારૂવાડા અને માનેસરની બે ડેરીઓનો પૂરતો ઉપયોગ નથી થતો, આ બધી વાતોનો જે એમને જવાબ લેવાનો હતો એ જવાબ ના લે અને જે એમના ચોરીઓ કરે છે એ બહાર પશુપાલકોમાં ના જાય એના માટેનો આ રોકવાનો પ્રયત્ન હતો અને એમને જીવલેણ હુમલો જ હતો. આપનું નામ શું છે? રમેશભાઈ, મારી નાખવાની કોશિશ કરીને એમને બહાર કાઢી મૂકવામાં આવે. મોગજીભાઈ ઉપર પૂર્ણ પ્લાનિંગ થી હુમલો કરવામાં આવ્યો હોવાનું તેમજ સામાન્ય સભાની અંદર તે ભ્રષ્ટાચાર સહિતના મુદ્દાઓની રજૂઆત ન કરી શકે તે માટે તેમને માર મારવામાં આવ્યો હોવાનું તેમજ ગાડીમાંથી નીચે ન ઉતરી શકતા હોવા છતાં બી તેમને ફરજિયાતપણે ગાડીમાંથી નીચે ઉતરવા માટે કહેવામાં આવ્યું, જેને કારણે આ સમગ્ર ઘટના બની હોવાનું કહેવાઈ રહ્યું છે. કેમેરામેન કેદાર આચાર્યની સાથે કામિની આચાર્ય, મહેસાણા, ગુજરાત.